नमस्ते दर्शक मित्रों, हूँ श्रुति मोजिद्रा, स्पीड न्यूज 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેર વાઘોડિયા રોડ પર છે લૂંટની કંટ્રોલ પર વધી આપતા તમામ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. ડીસીબી પીસીબી ઉચ્ચ અધિકારીઓ પાણીગેટ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી જતા ફરિયાદીએ ખોટી વર્દી લખાવતા પોલીસે ફરિયાદીની અટક કરી આગળની કાર્યવાહી ચાલુ છે. આજે બપોરના સમયે એક કંટ્રોલ રૂમ તરફથી વર્દી આવેલી કે એક જે વ્યક્તિ જે મોટરસાઇકલ પર જતા હતા અને ત્યાંથી રસ્તામાંથી એને ચેન સોનાની ચેન અને કોઈક મોટરસાઇકલવાળા એક્ટિવાવાળા લઈને લૂંટીને જતા રહ્યા છે અને ખિસ્સામાંથી જે પૈસા હતા 2000 રૂપિયા એ પણ લૂંટીને લઈ જવાની એવી વર્દી આવતા તાત્કાલિક તમામ પોલીસ પાણીગેટની તમામ પોલીસ વિસ્તારના માણસો અમે જાતે તેમજ ડીસીબી એસઓજી અને પીસીબીના તમામ જે માણસો છે લોકો વ્યક્તિને મળવા માટે પહોંચી ગયેલા હતા. પછી પાછળથી એને પોલીસ સ્ટેશન લાવીને એને ફરિયાદ લેવાનું જણાવતા પોલીસ સ્ટેશનમાં આવીને એને કબૂલ કર્યું હતું કે પોતાની ચેન એણે વેચી દીધી છે, કોઈક એને ફી ભરવાની હતી સ્પીપામાં અને એ ચેન એણે સોની વેચી દીધી હતી અને ખોટી ફરિયાદ લખવાનો એણે પ્રયત્ન કર્યો હતો અને એના કોઈ પૈસા લૂંટાયા નહોતા. એટલે પછી છેલ્લે પોલીસે પછી એના વિરુદ્ધમાં જ ગુનો દાખલ કર્યો છે કે પોલીસને ગેરમાર્ગે દોરવાનો અને સરકારનો સમય બગાડવાના સંદર્ભમાં એના વિરુદ્ધમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાહેબ, આ જે લૂંટની જે આપણને મેસેજ મળેલો કયો વિસ્તાર હતો? વિસ્તાર હતો આપણે વાઘોડિયા રોડ પરનો, વૈકુંઠ સોસાયટીની બાજુમાંની ગલી છે ત્યાં. ને માણસ કઈ ગઈ છે? એ માણસ ત્યાં બાપોદ વિસ્તારમાં.